ચગડા તાલુકાના રાજપાડી નજીકથી 17 ભેંસો ભરેલ ટ્રક સાથે બે આરોપીને છળપીપાડી રાજપાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ચોગડા તાલુકાના રાજપાડી ગામે ગઈકાલે પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે એક ટ્રક ગેરકાયદેસર પશુઓ ભરીને જવાની છે. પોલીસ ટીમ તેની તપાસમાં હતી ત્યારે જ રાજપાડી ભાલોદ રોડ ઉપર મધુમતી નદી પાસે બાતમી મુજબની ટ્રક જણાતા પોલીસે ટ્રકના ડ્રાઈવર હિતેશ કુમાર દગડોભાઈ ભોઈ રહેવાસી સેલંબા તાલુકો સાગબારા અને તેની સાથેના ઈસમ સમીર આસિફ મનિયાર રહેવાસી ગામ છડવેર જિલ્લો ધુલિયા મહારાષ્ટ્રની પૂછપરછ બાદ અટકાયત કરી હતી પોલીસના તપાસ દરમિયાન પશુઓની હેરાફેરી બાબતે કોઈ મારપીટ કે આધાર પુરાવા મળી શકે નહીં પ્રાથમિક તપાસમાં આ ટ્રકમાં દોરી વડે બાંધેલ સત્તર ભેંસો મહારાષ્ટ્રના ધુલિયા ખાતે લઈ જવાની હોવાનું જાણવા મળ્યું હતું તેમજ આ ભેંસો ભાલોદ ખાતે રહેતા મલેક મોહમ્મદ હુસેન તથા ઉમલ્લાના સુલેમાન ઉમરશા દીવાને ભરાવી હતી ભેંસો માટે ઘાસચારો અને પાણીની સગવડ વિના લઈ જવાતી હતી પોલીસે સત્તર ભેંસોને ટ્રક મળીને કુલ રૂપિયા નવ લાખ ચાળીસ હજારના મુદ્દામાલ સાથે આ બે ઇસમોને હસ્તગત કર્યા હતા પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી